બાદ મહેસાણા જિલ્લામાં ચોમાસુ ખેતીનો પ્રારંભ ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો હતો. વહેલા ચોમાસાની શરૂઆતના પગલે મહેસાણા જિલ્લાના ખેડૂતોએ 74,000 હેક્ટર જમીનમાં વાવેતર કરી દીધું હતું અને હાલમાં પણ ખેડૂતો વાવેતર કરી રહ્યા છે. પરંતુ ચોમાસુ ખેતીનું વાવેતર કરી ચૂકેલા ખેડૂતો માટે વરસાદ ખેંચાતા અને ગરમીનું પ્રમાણ વધતા ચિંતાનો વિષય બનવા પામ્યો છે. જિલ્લાના 10 તાલુકાઓમાં કુલ 1051 મિલીમીટર એટલે કે 10 તાલુકામાં સરેરાશ 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયેલો છે. આથી ખેડૂતોએ મેઘરાજાના મિજાજને પારખી જિલ્લામાં અત્યાર સુધીમાં 74,000 હેક્ટર જમીનમાં ચોમાસુ ખેતીનું વાવેતર કરી દીધું છે. મહેસાણા જિલ્લામાં ચોમાસાનું સરેરાશ વાવેતર 2.90 લાખ હેક્ટર જમીનમાં થાય છે અને અત્યાર સુધીમાં 74,000 હેક્ટર જમીનમાં વાવેતર થઈ ચૂક્યું છે. 2.90 લાખ હેક્ટર જમીનમાંથી 90,000 હેક્ટર જમીનમાં માત્ર દિવેલાનું વાવેતર થાય છે અને હજુ દિવેલાનું વાવેતર થવાનું બાકી છે. ત્યારે હાલમાં ઘાસચારા, બાજરી, કપાસ જેવા પાકોનું વાવેતર થઈ ચૂક્યું છે અને કાળઝાળ ગરમી ઉકળાટ વધી ગયો છે અને વરસાદ લંબાતા ખેતીનું નુકસાન થવાની ભીતિ ઊભી થઈ છે. મહેસાણા જિલ્લામાં આમ દર વખતે દર વર્ષની અંદર સરેરાશ વાવેતર 2,90,000 હેક્ટર સુધી થતું હોય છે. સરેરાશ વાવેતરની વાત કરીએ તો 2,70,000થી 90 લાખની 2,90,000ની વચ્ચે થતું હોય છે. આ વર્ષે આજ દિન સુધીમાં 74,000 હેક્ટરથી વધારે વાવેતર થઈ ચૂક્યું છે અને મહેસાણા જિલ્લામાં મુખ્યત્વે પાક દિવેલાનો ગણાય છે. દિવેલાના પાકનું વાવેતર કૃષિ યુનિવર્સિટીની ભલામણ મુજબ મોટા ભાગે ઓગસ્ટ મહિનાની આસપાસ થાય છે. એટલે હાલ આપણે દિવેલાનું વાવેતર બાકી છે સમગ્ર જિલ્લામાં અને એનું વાવેતર 90,000 હેક્ટરની સરખામણી હોય છે. એટલે 90,000 હેક્ટર સુધી દિવેલાનું વાવેતર થાય છે. મહેસાણા જિલ્લામાં ચોમાસાના કુલ વાવેતરમાં 40% વાવેતર દિવેલાનું થાય છે અને 20% કપાસનું વાવેતર થાય છે, જ્યારે બાકીના 40% જમીનમાં ચોમાસામાં બાજરી, કઠોળ, શાકભાજી સહિતના પાકોનું વાવેતર થાય છે. હાલમાં વરસાદ ખેંચાતા 74,000 હેક્ટરમાં વાવેતર કરનાર ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે, જ્યારે પાણી માટે ડ્રાય ગણાતા વિસ્તારના ખેડૂતોએ હજુ ખેતી શરૂ કરી નથી અને વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આમ હાલ ચોમાસાના વહેલા વરસાદે વાવેતર વહેલું કરવા ખેડૂતોને લલચાવ્યા અને હવે વરસાદ ખેંચાતા ખેડૂતોના વાવેતર માટે વરસાદ ચિંતાનો વિષય બની ગયો છે. મયુર રાવલ, નિર્માણ ન્યૂઝ, મહેસાણા. સાબરકાંઠા જિલ્લાના ખેડૂતો હવે ઓછા